નમસ્તે ધોરણ 6 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3 મૃગલ ગયા વિડિયોમાં આપણે ચેપ્ટર નંબરની થોડી સમજૂતી કરી હતી એનું થોડુંક આપણે અત્યારે પુનરાવર્તન કરીએ કે મૃગલ એટલે કે બે વાર્તા મિક્સ કે ગ્રી એટલે કે બે એના લેખક છે ડોક્ટર આઈ કે વિજવેવાર તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો ને આ પાઠમાં ગયા વખતેમાં બે વાર્તાઓ મિક્સ છે જે સ્વમૂલ્યાંકનની છે અને પોતાના આત્મનિષ્ઠાની એટલે કે એક શિલ્પી વિશે છે અને એકમાં નવજુવાન છે એમાં આપણે એક શિલ્પી વિશે જાણકારી લીધી હતી તેનું હું તમને થોડું પુનરાવર્તન કરું એટલે કે શિલ્પી જે છે એ મૂર્તિ આરસ પહાડમાંથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે અને શિલ્પી કહેવાય છે એક ગામમાં એક માણસ આટા મારતા મારતા તે મંદિર ગામમાં નવું મંદિરનું નિર્માણ થતું હતું તે જોવા નીકળે છે તે કોઈ જાણકાર ન હતો પરંતુ તે આમ જ તે મૂર્તિ જે છે એ જોવા નીકળે છે એ શિલ્પી પણ આટા ગામમાં ફરતો ફરતો તે શિલ્પી જે મૂર્તિ બનાવતો હતો તેની બાજુમાં આવીને બેસે છે તેનું ધ્યાન કે જે મૂર્તિ બનાવનાર મૂર્તિકાર હતો તેનું ધ્યાન એક ચિત્તે તે મૂર્તિ બનાવવામાં તેનું ધ્યાન હતું તે ગામવાળો માણસ તેની તે બનાવે છે તેની સામે જોઈ રાખે છે એવામાં ધ્યાન તેમનું ધ્યાન તેની બાજુમાં મૂર્તિ કલાકાર જે મૂર્તિ બનાવતો હતો તેવી સમાન મૂર્તિ તેની બાજુમાં પડેલી હતી એમાં એનું ધ્યાન જાય છે એટલે પેલો ગામવાળો માણસ છે જે એ શિલ્પી કલાકારને પૂછે છે કે ભાઈ મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે તો શિલ્પી કલાકાર છે એ ના પાડે છે કે ના એક જ મૂર્તિની સ્થાપના કરવાની છે તો પેલો ગામમાં જે માણસ છે પૂછે છે કે આ બે મૂર્તિ શા માટે બનાવે છે એક મૂર્તિ બરાબર નથી પેલો માણસ કરે છે કે હા આ બીજી મૂર્તિ જે પડેલી છે તે આખી મૂર્તિ તૈયાર થઈ ગઈ પણ છેક છેલ્લે એક તાકે એ મૂર્તિમાં નાનો એવો ઘસરકો થઈ ગયો છે એટલા માટે હું એવી જ મૂર્તિ બીજી એવી જ મૂર્તિ બનાવી રહ્યો છું પેલો માણસ કહે છે તે પેલો માણસ ત્યાંથી ઊભો થઈને બાજુમાં પડેલી મૂર્તિને એક જોવા માંડે છે ધ્યાનથી જોવા માંડે છે પરંતુ તેને ક્યાંય ઘસરકો કે નુકસાન દેખાતું નથી એટલે તે મૂર્તિ કલાકારને પૂછે છે કે ભાઈ આમાં મને તો ક્યાંય ઘસરકો કે નુકસાન દેખાતું નથી પેલો મૂર્તિ કહે છે કે તેના મૂર્તિના નાક પાસે એક નાનો એવો ઘસરકો થયો છે પેલો મૂર્તિ માણસ છે એ મૂર્તિને જોવા માંડે છે એટલે તેને નાક પાસે ઘસરકો દેખાય છે એટલે તે શિલ્પીને ફરી પૂછે છે કે ભાઈ આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની છે પેલો માણસ કહે છે પેલા 20 ફૂટ ઊંચાઈના સ્તંભ પર એ મૂર્તિની સ્થાપના કરવાની છે પેલો માણસ આશ્ચર્ય થઈને પૂછે છે કે હે ભાઈ એ આ નાનો એવો ઘસરકો જે છે એ પેલા ઊંચ એટલી બધી ઊંચાઈ પર પડી કોણ જોવાનું છે ત્યારે શિલ્પી જે છે એ સરસ જવાબ આપે છે કે એ અસરકો ઘસરકો જે નુકસાન છે બીજાને દેખાય કે ન દેખાય પરંતુ મને અને મારા ભગવાનને તો ખબર છે કે આ મૂર્તિમાં નુકસાન થયું છે એમ કહીને પેલો જે મૂર્તિ શિલ્પી કલાકાર છે ફરીવાર એકત્ર કરાતાથી એ આરસ પહાડમાંથી મૂર્તિ બનાવે છે અહીંયા આપણે તેના આત્મનિષ્ઠાના દર્શન થાય છે અને પેલો માણસ જે છે એ મૂર્તિ કલાકારને જોઈ અને પાછો ચાલ્યો જાય છે આ હતી પહેલી વાર્તા હવે છે બીજી વાર્તા એના વિશે મેં તમને થોડીક સમજૂતી આગલા ચેપ્ટરમાં તમને સમજૂતી આપી હતી તો કે બીજી વાર્તા છે સ્વમૂલ્યાંકન સ્વ એટલે પોતાને મૂલ્યાંકન એટલે પરીક્ષા એટલે પોતાની જાતની પરીક્ષા તો કે આ એક પરદેશની વાત છે ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો દુકાનદાર સાથે નમ્રતાથી વાત
એટલે આ વાર્તા જે છે એ એક પરદેશની વાર્તા છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવાન દાખલ થાય છે અને દુકાનદાર સાથે નમ્રતાથી પબ્લિક ફોન એટલે કે લોકલ જે ફોન આવે છે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગે છે. દુકાનદાર હા પાડે. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર સ્પીકર ફોન પર વાત કરતો હતો. એટલે કે યુવાન જે છે એ કામ કરતો આવ્યો હતો એટલે એના હાથ જે છે મેલા અને ખરાબ હતા એટલા માટે એને ફોન જે છે એ સ્પીકરમાં મૂકી અને વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોર પર હાજર ન હોવાથી એટલે કે અન્ય એ સ્ટોર એ વખતે જ્યારે યુવાન ફોન પર વાત કરવા આવ્યો ત્યારે સ્ટોરમાં જે દુકાન જે છે એમાં બીજું કોઈ ગ્રાહક હતું નહીં. તેથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એટલે કે દુકાન સાવ ખાલી હતી, દુકાનદારને કશું કામ હતું નહીં, એટલા માટે પેલો દુકાનદાર છે એ ધ્યાનથી એ વાત સાંભળી રહ્યો હતો. પૈસા આપતા નહીં.
મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી કે મને બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી મે રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે એટલે કે મે ભાઈ તને આભાર માનું છું પરંતુ હમણાં મારે બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી અને મે જે માણસ રાખેલો છે એનાથી મને સંતોષ છે આટલી વાતચીત પૂરી કરીને ખુશ ખુશાલ ચહેરે એ યુવકે ફોનનો સ્પીકર બંધ કર્યો એટલી વાત કરી પછી પેલો યુવક જે છે એ ખૂબ ખુશ થઈને સ્પીકરનો ફોનનો સ્પીકર જે છે એ બંધ કરે છે દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો દુકાનદારને તે થેન્ક યુ કહી અને ફરી તે ઘરે જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો તે જવાની તૈયારી કરતો સ્પીકર ફોનનું સ્પીકર બંધ કર્યું અને એ યુવાન દુકાનમાંથી દુકાનદારનો આભાર માન્યો અને દુકાનમાંથી બહાર જવા જાય છે એ જ વખતે દુકાનદાર એને પાસે બોલાવે છે એને બધી વાતચીત સાંભળીને પણ ખુશ થઈ ગયો એ દુકાનદાર પણ એ યુવાનની બધી વાતચીત સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગયો પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા ન હતી કે જરાય ઉદાસ પણ ન હતો પેલી સ્ત્રી ખૂબ વાતચીત કરીને તે સાંભળતા દુકાનદારે સાંભળી પરંતુ જ્યારે પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં પેલા યુવાનના મોઢા પર ઉદાસીની એક પણ આશા નિરાશા દેખાતી ન હતી ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી પણ તું ખુશ રહી શક્યો તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ એટલે યુવક પાસે આવ્યો ત્યારે દુકાનદાર કહે છે કે હે યુવક પેલી સ્ત્રીએ જ્યારે કામ કરવાની ના પાડી છતાં પણ તું ખૂબ ખુશ રહે છે તે મને ખૂબ ગમે છે ગમી ગયું એટલે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું એટલે તું જે પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડે છતાં તે ખુશ છે તારા મોઢા ઉપર એક પણ ઉદાસની નિરાશાની એક પણ રેખા દેખાતી ન હતી એનાથી હું ખૂબ ખુશ થયો પેલી સ્ત્રીએ ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું બોલ મારે ત્યાં કામ કરીશ બોલ તું મારે ત્યાં કામ કરીશ પેલા યુવકે હસતા હસતા ના પાડી દુકાનદારને અત્યંત નવાઈ લાગી પેલા યુવક જે છે એ હસવા માંડ્યો અને કામ કરવા માટેની ના પાડે છે દુકાનદારને અત્યારે અત્યંત નવાઈ લાગી એ સાંભળીને દુકાનદારને ખૂબ નવાઈ લાગે છે એણે કહ્યું પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો એટલે કે તે દુકાનદારને ના પાડે છે યુવાન હસતા હસતા ના પાડે છે દુકાનદારને કે હું તમારા ઘરે દુકાનમાં કામ કરવા માંગતો નથી ત્યારે દુકાનદારને ખૂબ નવાઈ લાગે છે અને તે કહે છે પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રી પાસે કામ કરવા માટેની આજીજી કરતો હતો કામ નહોતું જોતું તો પછી એવું શા માટે કરતો હતો જો તારે તારે અહીંયા કામ કરવું નથી તો તારે કામ કરવું જ નથી તો તું એવું શા માટે કરતો હતો યુવક હસતા હસતા બોલ્યો નહીં સર હું જ એ મેડમને ત્યાં કામ કરું છું એટલે કે તે યુવક તે દુકાનદાર કહે છે એટલે એ યુવક હસવા માંડે છે અને કહે છે પણ દીકરા હસવા માંડે છે અને કહે છે કે નહીં સર હું જ એ મેડમને ત્યાં કામ કરું છું આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો એટલે કે એ મારું કામ એ સ્ત્રીને કેવું લાગે છે સારું લાગે છે કે નથી સારું લાગતું એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે એટલે કે એ કામ કેવું એ સ્ત્રીને લાગે છે એનો મને ખ્યાલ આવે એટલે જ મેં એ સ્ત્રીને ફોન
કર્યો અને મનમાં મનમાં તેનું શું મૂલ્યાંકનની રીતને બિદાવતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ હતી પાઠની સમજૂતી. હવે આપણે જોઈએ વિકલ્પો સવાલ જવાબ.
કે મંદિરનું વીસ વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી તો કે મૂર્તિ માણસ શિલ્પીની બાજુમાં બેસી ગયો કારણ કે માણસ શિલ્પીના કામમાં ર માણસને શિલ્પીના કામમાં રસ પડ્યો હતો ચોથું સ્ટોર ક્યાં આવેલો હતો તો કે સ્ટોર ક્યાં આવેલો હતો પરદેશમાં પાંચમો છે સ્ટોરમાં કોણ દાખલ થયું તો કે યુવક છ દુકાનદાર પાસે યુવકે કયા ફોનની માંગણી કરી દુકાનદાર પાસે યુવકે કયા ફોનની માંગણી કરી તો કે પબ્લિક ફોન યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી તો કે નમ્રતાથી દુકાનદારનું ધ્યાન એકાગ્રતાથી